ઘરમાં એક પણ શાકભાજી ના હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કન્નુજ કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું રસા ભાખરી. તો આ રસા ભાખરી બહુ સરસ, ટેસ્ટી અને ચટપટી બને છે. અને એકવાર આ રીતે રસા ભાખરીની રેસીપી બનાવશો તો આંગળા ચડતા રહી જશો. તો ચાલો જોઈ લઈએ રસા ભાખરીની ચટપટી અને ટેસ્ટી રેસીપી કેવી રીતે બનાવવી. એના માટે આપણે એક મીડિયમ સાઇઝનું બટેકું, એક નાની ડુંગળી અને એક ટમાટર અને થોડા લસણની કળી, એકથી દોઢ ઇંચ આદુનો ટુકડો અને બે લીલા મરચાં. તો આ બધાને આપણે આ રીતે કટ કરીને તૈયાર કરી લેશું. તો આ રીતના મીડિયમ સાઇઝના આપણે એના ટુકડા કરવાના છે અને આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરવાની છે. અને ડુંગળીને પણ આપણે આ રીતે મીડિયમ કટ કરવાના છે. માત્ર ત્રણ ઇન્ગ્રીડિયન્ટમાં રસા ભાખરી બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે આપણે એક કુકરમાં 3 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું. તેલને ગરમ થાય એટલે એમાં આપણે એનો વઘાર કરીશું. તો એમાં આપણે 1/2 ચમચી જીરું એડ કરી દઈશું. જીરું જેવું થોડું ગરમ થાય એમાં 2 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું અને સાથે 8 થી 10 લીમડાના પાંદ ઉમેરી દઈશું. જીરું, લીમડાના પાંદ અને મરચાંને આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાતડી લઈશું અને થવા દઈશું. આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, જે આપણે તૈયાર કરી હતી એ ઉમેરીશું અને એની સાથે જ આપણે ડુંગળી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ડુંગળી સરસ રીતે હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને થવા દઈશું. તો 1 મિનિટથી આપણે આ રીતે ચલાવતા રહી ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટને સારી રીતે સાતડી લઈશું. હવે 1 મિનિટ પછી આપણે એમાં કાપેલું એક નાનું બટેટું છે એ ઉમેરી દઈશું અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ બટેટા ઉમેર્યા પછી આપણે આ રીતે એને સતત ચલાવતા રહી અને રોસ્ટ કરી લેવાનું. થોડું હલકું સોફ્ટ થવા લાગે એટલે એમાં આપણે ટામેટાં ઉમેરી દઈશું. ટામેટાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને ટામેટું પણ થોડું હલકું સોફ્ટ થવા લાગે પછી આપણે એમાં બાકીના મસાલા ઉમેરવાના. તો અહીંયા આપણે મસાલામાં સૌથી પહેલાં 1 ટેબલ સ્પૂન મીઠું ઉમેરી દઈશું. આપણે આમાં પાણીનો રસો કરવાનો છે તો એ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. અને હવે આ બધા મસાલા સરસ રીતે સોફ્ટ થઈ જાય અને પાકી જાય એના માટે આપણે પેનને કવર કરી દઈશું અને 5 મિનિટ માટે કૂક કરી લઈશું. 5 મિનિટ પછી એ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો આપણે એને ચેક કરી લઈશું. આ રીતે પ્રેસ કરી બધા મસાલામાંથી તેલ છૂટું પડી જાય પછી એમાં આપણે 1/2 ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અને 1 ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. હવે 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધા મસાલા સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એને 1 થી 2 મિનિટ માટે આ રીતે સતત એને હલાવતા રહી અને મસાલા પાકી જાય ત્યાં સુધી થવા દઈશું. હવે બધા મસાલા સરસ રીતે પાકી ગયા છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો આપણે આમાં પાણી ઉમેરી દઈશું. તો અહીંયા આપણે 4 ગ્લાસ પાણી ઉમેરીશું. તો આ 4 વ્યક્તિ માટે રસા ભાખરી બને તેટલી બનશે. તો આમાં પાણીનો ભાગ વધારે હોય છે અને પાણી જ આપણે વધારે ઉમેરવાનું અને પાણી સાથે જ આપણે આ સર્વ કરવાની. તો આમાં જેટલું બને એટલું આપણે પાણી ઉમેરી શકીએ. તો મેં 3 ગ્લાસ પાણી ઉમેરી અને હું ચેક કરી લઈશ આ રીતે. તો થોડું હજી મને આમાં ઘાટું લાગી રહ્યું છે તો 1 ગ્લાસ પાણી હું વધારે આમાં ઉમેરી દઈશ. આ રસા ભાખરીમાં આપણે એકદમ પતલો પાણીનો રસો રાખવાનો હોય છે તો તમે આમાં વધારે પાણી ઉમેરી શકો છો. તો ટોટલ આપણે 4 ગ્લાસ પાણી ઉમેર્યું. હવે આ પાણીને આપણે સારી રીતે પાકી જાય ત્યાં સુધી પકવવા દેવાનું. તો આપણે 10 મિનિટ માટે આ રીતે ઢાંકણ ઢાંકી અને સરસ રીતે પાકવા દઈશું. તો બધા મસાલા સરસ રીતે પાકી જશે અને એનો કલર પણ સરસ આવી જશે. તો 10 મિનિટ પછી આપણે ચેક કરી લેશું તો બધા મસાલા સરસ રીતે પાકી ગયા છે અને પાણી પણ સરસ રીતે પાકી ગયું છે. હવે આપણે આમાં 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો ઉમેરી દઈશું અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે મસાલાને ચેક કરી લેશું. તો આપણે આ રીતે ચમચામાં બટેટાને ચેક કરવાના. બટેટા સરસ રીતે સોફ્ટ થઈ જાય
ત્યાં સુધી આપણે આને પકવવાનું। હવે આ ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દેશું અને આને ગરમા ગરમ સર્વ કરીશું। તો આ રસા ભાખરી સ્પેશિયલ ભાખરી સાથે તમે આને સર્વ કરી શકો છો। આ બહુ સરસ ટેસ્ટી લાગે છે અને આને ચોળીને તમે ખાઈ શકો છો। એમાં એક પણ શાક ના હોય તો તમે આ રીતે રસા ભાખરી બનાવી અને સર્વ કરી શકો છો। આ ભાખરી સાથે, પરોઠા સાથે, રોટલી સાથે પણ બહુ સરસ લાગે છે। તો આ રીતે એકવાર રસા ભાખરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં બતાવજો કે તમને મારી રસા ભાખરીની રેસીપી કેવી લાગી। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।